જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો મજામાં ને ગયા લેક્ચરમાં આપણે પાઠ આઠ રંગ ઓળખોનો અભ્યાસ કર્યો હતો હવે પ્રકરણ નવ આકાર તો આકાર વિશેનો અભ્યાસ કરવાનો છે આકારો કોને કહેવાય તો ચોરસ લંબચોરસ ત્રિકોણ ગોળ એ બધા શું કહેવાય આકાર કહેવાય હવે ચિત્રો સાથે આપણે સમજીએ અહીંયા એક નીચેના આકાર ઓળખો અને તેના નામ કૌંસમાંથી શોધીને લખો અહીંયા સરસ મજાના કૌંસમાં નામ આપેલા છે એમાં જોઈએ ત્રિકોણ લંબગોળ શંકુ ષષ્ટકોણ અર્ધગોળ લંબચોરસ નળાકાર અને ચોરસ ચલો સૌપ્રથમ પ્રથમ જોઈએ તો આ સૌપ્રથમ આકાર છે એ ચોરસનો છે જુઓ બાજુનો આકાર જોઈએ બાજુનો આકાર જોઈએ આ કયો આકાર છે તો તમને સમજાવું આ લંબ ચોરસ છે અહિયાં લખેલું જ આપેલું હતું કે ચોરસ અહીંયા લંબ ચોરસ તો એ તમારે નીચે લખવાનું છે લંબ ચોરસ આ કયો આકાર લંબ ચોરસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે નીચે લખવાનું છે લંબ ચોરસ ચલો એના પછીનો આકાર જોઈએ આ કયો આકાર છે ત્રિકોણ કયો આકાર છે ત્રિકોણ એના નીચે આપણે લખીએ ત્રિકોણ અણ આ કયો આકાર ત્રિકોણ અહીંયા ચોરસ આ છે લંબચોરસ અને ત્રિકોણ ચલો એના પછીનો આકાર જોઈએ આ કયો આકાર છે ગોર કયો આકાર છે ગોળ અહીંયા લખીશું આપણે ગોળ બરોબર એના પછીનો આકાર જોઈએ આ કયો આકાર છે જો આ લીટી દોરેલી છે અને અર્ધ ગોળ શું કહેવાય અર્ધ ગોળ દોરેલો છે એટલે શું કહેવાય અર્ધ ગોળ અહીંયા આપણે લખીશું અર્ધ ગોળ ચલો અહીંયા ગોળ સમજી ગયા એના પછી અર્ધ ગોળ ચલો એના પછીનું જોઈએ આકાર તો અહીંયા સરસ આમ કરીને આમ આપેલો છે તો કયો આકાર છે લંબ ગોળ અહીંયા આપણે લખીશું લંબ ગોળ અહીંયા ગોળ છે આકાર આ અર્ધ કહેવાય અને આને લંબ ગોળ કહેવાય ચલો એના પછીનો આકાર જોઈએ ચલો આ સરસ મજાનો આકાર આપેલો છે ને શું કહેવાય નળાકાર શું કહેવાય નળાકાર આ આકારને કહીશું નળાકાર નીચે લખીશું નળાકાર ચલો વિદ્યાર્થી મિત્રો એના પછીનો આકાર સમજીએ આ કયો આકાર છે તો સષ્ટકોણ કયો આકાર છે સષ્ટકોણ જુઓ અહીંયા બે આમ ત્રાસી બે લીટી આપેલી છે સામસામે ઊભી લીટી આપેલી છે એના નીચે આ રીતે બે ત્રાસી લીટી એને શું કહેવાય ષ્ટકોણ આ નળાકાર કહેવાય આ ષ્ટકોણ કહેવાય હવે એને પછીનો આકાર જોઈએ તો આમ બે ત્રાસી લીટી અને આમ અર્ધગુર તો એ કયો આકાર કહેવાય શંકુ કયો આકાર કહેવાય શંકુ વિદ્યાર્થી મિત્રો આ ચોરસ આકાર કહેવાય આ લંબ ચોરસ કહેવાય આ ત્રિકોણ કહેવાય ચલો એના પછીનું આ ગોર કહેવાય આ અર્ધ ગોર કહેવાય આ લંબ ગોર કહેવાય અને નળાકાર કહેવાય આ ષસ્ટકોણ આ શંકુ વિદ્યાર્થી મિત્રો આપણે આકારો સમજી ગયા હવે એના પરથી આવતા લેક્ચરમાં પ્રશ્ન બે સમજીશું ફળી મળીશું જય સ્વામિનારાયણ